નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુવા સાથી કેરિયર એકેડેમીના આજના કરંટ અફેર્સ વિથ જીકે શ્રીના વિડીયોમાં. આજના વિડીયોની અંદર આપણે 29, 30 અને 31 જુલાઈ 2024ના મોસ્ટ આઈએમપી કરંટ અફેર્સના જે પણ પ્રશ્નો છે તેની માહિતી મેળવવાની છે. શરૂઆત કરીએ આજના આપણા પ્રથમ પ્રશ્નની. અને આજનો આપણો પહેલો પ્રશ્ન છે કે ભારત સરકારે માર્ચ 2027 સુધી ભારત દેશમાં કેટલા પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર ખોલવાનું લક્ષ્ય રાખ્યું છે. તો અહીંયા જે આપણી ભારત સરકાર છે તેના દ્વારા જન ઔષધિ જે કેન્દ્ર છે તેને ખોલવાની જાહેરાત કરવામાં છે. કેટલા? 25,000 નવા જન ઔષધિ કેન્દ્ર ખોલવામાં આવશે. આ જે જન ઔષધિ જે કેન્દ્ર છે તેના ઉપર હંમેશા જે જેનેરિક દવાઓ જે છે તેને પ્રોવાઈડ કરવામાં આવે છે. તે બજારની જે દવાઓ છે તેનાથી 60% થી લગભગ 80% જેટલા પૈસા ઓછા હોય છે. તો અહીંયા ભારત સરકારે માર્ચ 2027 સુધી 25,000 જન ઔષધિ કેન્દ્ર ખોલવાનું લક્ષ્ય રાખ્યું છે. ભારત દેશની બહાર ભારત દેશનું પ્રથમ જન ઔષધિ કેન્દ્ર કઈ જગ્યાએ ખોલવામાં આવેલું છે? તો મોરેશિયસ જે દેશ છે તેની અંદર ભારત દેશનું પ્રથમ જન ઔષધિ કેન્દ્ર ખોલવામાં આવેલું છે વિદેશની ધરતી ઉપર. પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ પરિયોજના જે છે પરિયોજના એની શરૂઆત ક્યારે થઈ હતી? તો વિદ્યાર્થી મિત્રો, આ શરૂઆત 2008ની અંદર થયેલી છે. ક્યારે? 2008ની અંદર પ્રધાનમંત્રી જન ઔષધિ યોજનાની શરૂઆત કરવામાં આવેલી છે. તો યાદ રાખજો, ભારત દેશનું લક્ષ્ય છે આગળનું કે 25,000 નવા જન ઔષધિ કેન્દ્ર ખોલવામાં આવશે માર્ચ 2027 સુધી. આગળનો પ્રશ્ન છે કે ભારત દેશનો 2024માં ત્રીજો યુનિકોર્ન કોણ બન્યો? ત્રીજો યુનિકોર્ન, આ યુનિકોર્ન એ છે કે જેની જે જેનું ટર્નઓવર 1 બિલિયનથી પણ ઉપર થઈ જાય તેને શું કહેવામાં આવે છે? તો તેને કહેવામાં આવે છે યુનિકોર્ન. તો નવો બન્યો છે રેપિડો. અહીંયા ઇમેજની અંદર પણ તમે જોઈ શકો છો નવો બન્યો છે રેપિડો. તો રેપિડો ભારત દેશનો ત્રીજો યુનિકોર્ન બન્યો છે. હવે કોઈ પણ જે સ્ટાર્ટઅપ હોય તેની વેલ્યુ 1 બિલિયનથી ઉપરની થઈ જાય ત્યારે તેને હંમેશા યુનિકોર્ન તરીકે ઓળખવામાં આવે છે. 2024માં પ્રથમ યુનિકોર્ન કયો બન્યો હતો? તો કૃત્રિમ બન્યો હતો. કૃત્રિમ આ ઓલાનો યુનિકોર્ન છે. કોનો છે? તો ઓલા નામની જે આપણી કેબ જે છે તેનો આ યુનિકોર્ન છે. અને આ ભારતનો પ્રથમ એઆઈ યુનિકોર્ન પણ છે. બરાબર, એઆઈ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ યુનિકોર્ન પણ પ્રથમ પૂછી લે પરીક્ષાની અંદર. તો એ પણ કોણ છે? તો કૃત્રિમ છે. લાસ્ટમાં પોઈન્ટ છે પેરિફ્યોસ, ત્રીજો યુનિકોર્ન બન્યો હતો. કયો ભાઈ? ત્રીજો યુનિકોર્ન, બીજો, અહીંયા બીજો લખજો, બીજો યુનિકોર્ન બન્યો હતો. બરાબર, બીજો. અને ત્રીજો અત્યારે બન્યો છે કયો? તો રેપિડો. આગળનો પોઈન્ટ કે આંતરરાષ્ટ્રીય વાઘ દિવસ, ટાઈગર દિવસ ક્યારે ઉજવાય છે? તો દર વર્ષે આપણે જોઈએ છીએ કે ભારત દેશની અંદર વાઘ જે છે તેનું જે સંરક્ષણ જે છે તેની અંદર વધારો કરવા માટે 29મી જુલાઈએ દર વર્ષે વાઘ દિવસની ઉજવણી ભારત દેશની અંદર કરવામાં આવે છે. હવે તેનું સાયન્ટિફિક નામ તમને પૂછી લે કે ભાઈ ટાઈગર જે છે તેનું સાયન્ટિફિક નામ શું છે? તો તેનું નામ છે પેન્થેરા ટાઈગરિસ. આ તેનું શું કહેવાય કે સાયન્ટિફિક નેમ છે. ભારત દેશનો પ્રથમ ટાઈગર રિઝર્વ કયો હતો? તો જીમ કોર્બેટ ટાઈગર રિઝર્વ ઉત્તરાખંડની અંદર આવેલ છે, જેનું નવું નામ રામ ગંગા નેશનલ પાર્ક છે. અને જેનું નવું નામ જ્યારે જીમ કોર્બેટ જે અંગ્રેજનું નામ હતું તેના નામ ઉપરથી ફેરવ્યું ત્યારે તેનું નામ હેલી હતું, પણ અત્યારે તેનું નામ છે રામ ગંગા. ભારતનો 55મા નંબરનો ટાઈગર રિઝર્વ ધોલપુર કલોરી રાજસ્થાનની અંદર બન્યો છે. 55 લાસ્ટ જે ડેટા છે આપણી પાસે કે ભારતનો 55મો ટાઈગર રિઝર્વ કયો? તો ધોલપુર કરોલી રાજસ્થાન. 54મા નંબરનો ટાઈગર રિઝર્વ વીરાંગના દુર્ગાવતી કયો બન્યો હતો? તો વીરાંગના દુર્ગાવતી ટાઈગર રિઝર્વ મધ્યપ્રદેશનો બન્યો હતો. ભારતમાં પ્રોજેક્ટ ટાઈગરની શરૂઆત ક્યારે થયેલી છે ભાઈ? તો આ શરૂઆત થયેલી છે 1973ની અંદર. ક્યારે? 1973ની અંદર ભારત દેશની અંદર પ્રોજેક્ટ ટાઈગરની શરૂઆત થઈ હતી. ટાઈગર મેન ઓફ ઇન્ડિયા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો કૈલાસ સાંખલા. કોણ? કૈલાસ સાંખલાને ટાઈગર મેન ઓફ ઇન્ડિયા તરીકે ઓળખવામાં આવે છે. અને એક છે ટાઈગર ટ્રમ્પ. આ ટાઈગર ટ્રમ્પ નામનો યુદ્ધ અભ્યાસ આપણે કોની કોની વચ્ચે? તો ભારત અને અમેરિકાની વચ્ચે થાય છે ટાઈગર ટ્રમ્પ. અને ભારતનો પ્રથમ ડાર્ક સ્કાય પાર્ક કઈ જગ્યાએ બની રહ્યો છે? તો મહારાષ્ટ્રની અંદર બની રહ્યો છે. બરાબર, આટલો પોઈન્ટ યાદ રાખજો. આગળનો પોઈન્ટ છે કે ભારત દેશે કયા દેશના મોગલા બંદરના ટર્મિનલની સંચાલિત કરવાનો અધિકાર પ્રાપ્ત કર્યો છે અને તે કયા દેશની અંદર આવે છે?
તો મોગલા, મોગલા એટલે કે મોગલા કઈ જગ્યાએ આવેલ છે? તો બાંગ્લાદેશની અંદર આવેલ છે, મોગલા બંદર. કઈ જગ્યાએ? બાંગ્લાદેશ. તો મોગલા બંદર બાંગ્લાદેશમાં આવેલ છે, જેના ટર્મિનલને સંચાલિત કરવાનો અધિકાર ભારતને મળી ગયો છે. બરાબર. હવે જુઓ, એક નામ છે વધાવન. શું નામ છે? વધાવન બંદર. તો મહારાષ્ટ્રના પાલગઢમાં નવું બની રહ્યું છે વધાવન બંદર. બીજો પોઈન્ટ છે કે વર્લ્ડ બેંક દ્વારા રજૂ કરવામાં આવેલ ટોપ 100 બંદરોની સૂચિમાં ભારત દેશના 9 બંદર અને તેમાં પણ વિશાખાપટ્ટનમ પ્રથમ નંબરે છે. વિશાખાપટ્ટનમ વિશ્વની અંદર 19મા નંબરે છે. કયા નંબરે? 19મા નંબરે છે વિશાખાપટ્ટનમ. ચાબહાર બંદર તમે સાંભળ્યું હશે નામ થોડા દિવસ પહેલા, તો એ ઈરાનની અંદર આવેલ છે, જેને ભારત દેશે સંચાલન ભારત દેશને આપવામાં આવેલું છે. પછી એક છે સિતવે બંદર, મ્યાનમારનું છે, ભારત સંચાલન કરશે. કાકેન્સ થુરાઈ નામનું બંદર શ્રીલંકાનું છે, જેનું સંચાલન ભારત કરશે. પારાદીપ નામનું બંદર કાર્ગો મેનેજમેન્ટ માટે પ્રથમ નંબર મેળવેલ છે. ભાઈ આ પારાદીપ બંદર જે છે ભારત દેશની અંદર, તે જે બંદર જે છે તેણે અહીંયા શું કહેવાય કે તેણે શું મેળવેલું છે, તો કાર્ગો ટર્મિનલની અંદર તેણે પ્રથમ નંબર મેળવેલો છે. કયો નંબર? પ્રથમ. અને આ આવેલું છે, પરીક્ષામાં પૂછી લે કે ભાઈ પારાદીપ બંદર કઈ જગ્યાએ આવ્યું, તો તમારે યાદ રાખવાનું કે આ ઓડિશાની અંદર આવેલ છે પારાદીપ બંદર. ભારત દેશની પ્રથમ ઇન્ટિગ્રેટેડ કૃષિ નિર્યાત સુવિધા જવાહરલાલ નેહરુ પોર્ટ મુંબઈ ઉપરથી કરવામાં આવેલ છે. ભારતની પ્રથમ ઇન્ટિગ્રેટેડ શું કહેવાય કે કૃષિ નિર્યાતની જે સુવિધા શરૂ થઈ છે તે કઈ જગ્યાએથી? તો જવાહરલાલ નેહરુ પોર્ટ મુંબઈથી આ શરૂ થઈ છે. આગળનો પ્રશ્ન છે કે નીતિ આયોગના તર્જ ઉપર, નીતિ આયોગ જે છે એના તર્જ ઉપર આપણા ગુજરાતની અંદર થિંક ટેન્ક લોન્ચ થશે. તો પ્રશ્ન છે કે નીતિ આયોગના તર્જ ઉપર થિંક ટેન્ક બનાવવાની જાહેરાત કોણે કરી? તો આપણો કરેક્ટ આન્સર આવશે ભાઈ, આપણું ગુજરાત જે રાજ્ય છે તેણે નીતિ આયોગના તર્જ ઉપર એક થિંક ટેન્ક બનાવશે. તો સમજો મુદ્દો કે ગુજરાત રાજ્ય નીતિ આયોગની તર્જ ઉપર થિંક ટેન્ક બનાવશે, જેનું પૂરું નામ રાખવામાં આવ્યું છે ગ્રીટ. શું નામ છે? ગ્રીટ. ગ્રીટ એટલે કે ગુજરાત સ્ટેટ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મેશન, નીતિ આયોગ. બરાબર. નેશનલ ઇન્સ્ટિટ્યુશન ટ્રાન્સફોર્મિંગ ફોર ઇન્ડિયા, આ તેનું પૂરું નામ છે. અને અહીંયા ગ્રીટ લખેલું છે, ગુજરાત સ્ટેટ ઇન્સ્ટિટ્યુશન ફોર ઇન્ફોર્મેશન, આ ટ્રાન્સફોર્મેશન, આ ગ્રીટનું નામ છે. નીતિ આયોગનું કામ શું છે ભારતમાં? તો ભારત દેશમાં કેન્દ્ર સરકારને સલાહ આપવાનું કામ નીતિ આયોગનું છે. આ સલાહ કેન્દ્ર સરકારે માનવી કે ન માનવી એ એની મરજીની વાત છે, આ યાદ રાખજો. ભારતના યોજના આયોગની જગ્યા ઉપર નીતિ આયોગને લાવવામાં આવ્યું હતું. પહેલાં યોજના આયોગ હતું જે 1951થી ચાલે છે. બરાબર. એનો બદલી પાસ કરવામાં આવીને 2015ની અંદર તેનું નામ બદલીને નીતિ આયોગ કરવામાં આવ્યું, જેની અંદર અધ્યક્ષ હોય છે ભારતના પ્રધાનમંત્રી અત્યારે હાલમાં નરેન્દ્રભાઈ મોદી છે. ઉપાધ્યક્ષ છે ડૉક્ટર સુમન કે બેરી, ઉપાધ્યક્ષ. પ્રથમ ઉપાધ્યક્ષ હતા અરવિંદ પનગડિયા. અત્યારે અરવિંદ પનગડિયા જે છે તે ફાઇનાન્સ કમિશનના 2026-27નું જે છે તેની અંદર અધ્યક્ષ બનાવવામાં આવેલા છે. સીઈઓ કોણ છે? તો BVR સુબ્રમણ્યમ. પ્રથમ સીઈઓ કોણ હતા? તો પ્રથમ સીઈઓ હતા અમિતાભ કાંત. તો આ નીતિ આયોગ જે છે, બરાબર, આ નીતિ આયોગની માહિતી છે. આગળનો પોઈન્ટ, એશિયાનો પ્રથમ ગ્રીન ઝિંક બોન્ડ ઇકો ઝોન કોણે લોન્ચ કર્યો? બરાબર. ગ્રીન ઝિંક તો લખે છે મેવાત ઝિંક લિમિટેડ, હિન્દુસ્તાન ઝિંક લિમિટેડ અંબુજા અને અદાણી ઝિંક. તો આપણો કરેક્ટ આન્સર આવશે વેદાંતા ગ્રુપની જે પેરેન્ટ કંપની છે હિન્દુસ્તાન ઝિંક લિમિટેડ. તો ભારત દેશની હિન્દુસ્તાન ઝિંક લિમિટેડે ઇકો ઝોન લો કાર્બન ઝિંક લોન્ચ કર્યો છે. પોઈન્ટ નોટ કરજો, પર્યાવરણ રિલેટેડ છે, પરીક્ષામાં આવશે. લોખંડને કાટથી બચાવવા માટે ઝિંકનો લેપ કરવામાં આવે છે. આ પોઈન્ટ નોટ કરજો, લોખંડને કાટથી જો બચાવવું હોય તો તેના ઉપર લેપ શેનો થાય? તો ઝિંકનો લેપ કરવામાં આવે છે. કોપર અને ઝિંક બંને જ્યારે ભેગા થાય ત્યારે શું બને છે? ત્યારે પિત્તળ બને છે. કોપર અને ટીન મિક્સ થઈ અને શું બને છે? તો ત્યારે કાંસુ બને છે. ભારત દેશનું કાર્બન નેટ ઝીરો ઉત્સર્જનનું લક્ષ્ય ક્યાં સુધી રાખવામાં આવેલું છે? તો 2070 સુધીનું રાખવામાં આવેલું છે. ભારત દેશનો જમ્મુ કાશ્મીરની પલ્લી પંચાયત ભારત દેશની પ્રથમ કાર્બન ન્યુટ્રલ પંચાયત બની છે. આ પોઈન્ટ તમારે નોંધ કરવાનો છે. બીજું કે ભારત દેશનું પ્રથમ કાર્બન ન્યુટ્રલ એરપોર્ટ કયું છે?
ભારતનું પ્રથમ કાર્બન ન્યુટ્રલ એરપોર્ટ તો એ લેહ લદ્દાખની અંદર આવેલું છે. બીજો પોઈન્ટ છે કે હિન્દુસ્તાન જે ઝીંક લિમિટેડની સ્થાપના 1966ની અંદર કરવામાં આવેલી છે, તેનું મુખ્ય મથક આવેલું છે ઉદયપુર રાજસ્થાનની અંદર, અને નિર્દેશક છે અત્યારના પ્રિયા અગ્રવાલ, જે હિન્દુસ્તાન ઝીંક લિમિટેડ જે છે તેના નિર્દેશક છે પ્રિયા અગ્રવાલ. ચલો આગળનો પોઈન્ટ કે રામ મંદિરમાં બિરાજમાન. ભાઈ રામ મંદિરની અંદર આપણા રામ લલ્લા બિરાજમાન છે, અને નોંધ શા માટે કરવાનો છે પ્રશ્ન, કે રામ મંદિરમાં બિરાજમાન ભગવાન શ્રીરામની પ્રથમ પોસ્ટ ટિકિટ કયા દેશે લોન્ચ કરી છે? ભાઈ વિદેશની ધરતી ઉપરથી આ ટિકિટ લોન્ચ કરવામાં આવેલી છે. પ્રથમ પોઈન્ટ બનશે તમારો પરીક્ષા લક્ષી. અને આ વિદ્યાર્થી મિત્રો નોંધ કરો, આ ટિકિટ લોન્ચ કરી છે લાઓસ. કયો દેશ છે? લાઓસ. તો અયોધ્યાના રામ મંદિરમાં ભગવાન શ્રીરામની મૂર્તિની પોસ્ટ ટિકિટ લાઓસ દેશે લોન્ચ કરી છે. કેપિટલ છે વિન્ટ્રિન, અને ચલણ છે તેનું કીપ. હવે આસિયાન જે છે તેના સમિટ જે છે તેની અધ્યક્ષતા 2024માં લાઓસ કરી રહ્યો છે. આસિયાન, બરાબર, આસિયાનની અધ્યક્ષતા કોણ કરી રહ્યો છે? તો લાઓસ. રામ મંદિરના વાસ્તુકાર તો કોણ છે? ચંદ્રકાંત બી સોમપુરા. પણ તેના મૂર્તિકાર ખાસ યાદ રાખવાના છે અરુણ યોગીરાજ. કોણ છે? અરુણ યોગીરાજ. આગળનો પોઈન્ટ કે T20 મહિલા એશિયા કપ 2024 કોણે જીત્યો? તો અહીંયા તમે મારા મિત્રો તમે જોઈ શકશો, લખેલું છે કે T20 જે મહિલા એશિયા કપ જે છે તે કોણે જીત્યો, એવો આપણી પાસે પ્રશ્ન છે, બરાબર. અને આ જીત્યો છે હાલની અંદર શ્રીલંકાએ. કોણે જીત્યો છે? 2024ની અંદર આ 9મા નંબરનું સંસ્કરણ હતું. કયું? 9મા નંબરનું. અને એણે કોણે જીત્યો? તો શ્રીલંકાએ જીત્યો. ભાઈ આયોજન 19 જુલાઈથી લઈને 28 જુલાઈની વચ્ચે કરવામાં આવ્યો, લેટેસ્ટ ન્યૂઝ છે. હવે એશિયા ક્રિકેટ કંટ્રોલ તો મુખ્ય મથક આવેલું છે કોલંબો શ્રીલંકાની અંદર, અને હેડ છે આપણા અમિત શાહ જે છે ગૃહમંત્રી, તેમના સુપુત્ર છે, પુત્ર છે, સુપુત્ર નહીં પુત્ર, જય શાહ, બરાબર. સમજો કે પ્રથમ સંસ્કરણ 2004માં થયું હતું. કયું? T20 મહિલા, જેમાં શ્રીલંકાને હરાવીને ભારત જીત્યું હતું. પણ ભારતને હરાવીને 2024માં શ્રીલંકા આ કપ જીત્યું. મુદ્દો સમજો, આ ટોટલ 9મું સંસ્કરણ છે, 9 વખતની અંદર આ સંસ્કરણમાં ભારત 7 વખત જીત્યો છે, ફક્ત 2 વખત જ ભારત હાર્યો છે. ફક્ત 2 વખત જ ભારત દેશ હાર્યો છે, બાકી 9 વખતની અંદર 7 વખત આપણો ભારત દેશ આ જીતેલો છે T20 મહિલા એશિયા કપ. ક્લિયર? જોવો આગળ ખાસ મુદ્દો છે આજનો. સંઘ સૂચિના વિષયની વિરુદ્ધ જઈ અને કેરળ સરકારે, અહીંયા તમે ઇમેજની અંદર જોઈ શકો છો આ જે નામ છે આ બેનનું, તેમનું નામ છે IAS અધિકારી કે વાસુકી. અને કેરળ રાજ્યએ શું કર્યું છે? તો સંઘ સૂચિના વિરુદ્ધ વિદેશ સચિવ નિયુક્ત કર્યા છે. ભાઈ વિદેશ સચિવનું જે પદ છે તે ભારત દેશની અંદર કેન્દ્ર સરકારનું પદ છે, તે એક સંઘ સૂચિનો વિષય છે, યુનિયન લિસ્ટની અંદર આવે છે, એ રાજ્ય સરકારનો કોઈ પણ જાતનો વિષય નથી. પણ અહીંયા સંઘ સૂચિના વિરુદ્ધ જઈ અને શું કહેવાય કે કેરળ સરકારે પોતાના તરફથી IAS અધિકારી જેમનું નામ છે કે વાસુકી, અને તેમણે વિદેશ સચિવ નિયુક્ત કરી દીધા છે, પોતાના રાજ્ય તરફથી વિદેશ સચિવ નિયુક્ત કર્યા છે. ભારત દેશના વિદેશ મંત્રી સુબ્રમણ્યમ જયશંકર છે, અને ભારત દેશના વિદેશ સચિવ વિક્રમ મિશ્રી છે. પણ અહીંયા કેરળ સરકારે આ પ્રથમ વખત એવું કર્યું છે કે યુનિયન લિસ્ટની વિરુદ્ધ જઈ અને વિદેશ સચિવ પોતાના રાજ્યના નિયુક્ત કરી દીધા છે. જોઈએ હવે આગળ શું થાય છે. નેક્સ્ટ પોઈન્ટ, ભારતીય રાષ્ટ્રીય જળ જીવન મિશને જુલાઈ 2024માં કેટલા ગ્રામીણ પરિવારોને નળ જળ કનેક્શન પ્રદાન કરવાની જાહેરાત કરી? તો અહીંયા 5 કરોડ નવા નળ કનેક્શન કરવામાં આવેલ છે. કેટલા? 5 કનેક્શન. અહીંયા સમજો કે ફક્ત કનેક્શન કરવામાં આવેલું છે, પાણી આવે કે ના આવે એ ભગવાન જાણે, બરાબર, પાણી આવે કે ના આવે એ ભગવાન જાણે, કનેક્શન કરી દીધા છે ભાઈ. તો 5 કરોડ નવા નળ કનેક્શન કરવામાં આવેલા છે. કેટલા? જળ જીવન મિશનની શરૂઆત 15 ઓગસ્ટ 2019માં થઈ હતી, જેનો ઉદ્દેશ્ય 2024નું વર્ષ પૂરું થતા થતા ભારતના તમામ ઘરોમાં નળ કનેક્શન પૂરું પાડવાનું હતું. નવા જળશક્તિ મંત્રી છે CR પાટિલ. તો ભાઈ હું શું કહી રહ્યો છું કે દરેક ઘરોએ નળના કનેક્શન નાખી દીધા છે, હવે પાણી આવે કે ના આવે એ ભગવાન જાણે. આગળનો પોઈન્ટ, CRPF સ્થાપના દિવસ ક્યારે ઉજવાયો? CRPF તો 27 જુલાઈના દિવસે CRPF સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
27 જુલાઈ 1939 ની અંદર બ્રિટિશ ક્રાઉન રિપ્રેઝેન્ટેટિવ પોલીસ રૂપે તેની સ્થાપના થઈ હતી. ત્યાર પછી 1949 ની અંદર સેન્ટ્રલ રિઝર્વ પોલીસ તેને નવું નામ મળ્યું, CRPF. બરાબર. ડાયરેક્ટર જનરલ કોણ છે? તો જનરલ છે અનીશ દયાલ સિંહ છે. કોણ છે? અનીશ દયાલ સિંહ. અને આદર્શ વાક્ય કયું છે? તો સેવા અને નિષ્ઠા. કયું છે? સેવા અને નિષ્ઠા. આ વાત છે CRPF. ચલો, ગોમ, વિનામૂલ્ય વીજળી યોજના કોણે શરૂ કરી? ગોમ. ગોમ એટલે કે ગોવા. તો ગોવા રાજ્ય મફત વીજળી યોજના, ગોમ વિનામૂલ્ય યોજના શરૂ કરી છે. રાજ્યમાં 5 કિલોવોટ સુધીની સોલાર પેનલ જે રૂફટોપ યુનિટ લગાડશે તેના ઉપર રાજ્ય સરકાર નાણાંની તેને સહાયતા કરશે. અને આ રીતે ગોમ વિનામૂલ્ય વીજળી યોજના અંતર્ગત મફત વીજળી પણ આપવામાં આવશે, આવી જાહેરાત કરવામાં આવેલી છે ગોવા સરકાર દ્વારા. ખાલી આ યોજનાનું નામ યાદ રાખો, ગોમ વિનામૂલ્ય વીજળી યોજના. તો કરેક્ટ આન્સર આવશે આપણો ગોવા. આસામ રાઇફલ ના મહાનિર્દેશક કોણ બન્યા? તો આસામ રાઇફલ વિકાસ લખેડા. શું નામ છે? વિકાસ લખેડા તેમનું નામ છે. આસામ રાઇફલ જે છે તેના મહાનિર્દેશક બન્યા છે. તો વિકાસ લખેડા આસામ રાઇફલના નિર્દેશક બન્યા છે. આસામ રાઇફલ જેને ભારતનું સૌથી જૂનું અર્ધ સૈનિક દળ કહેવાય છે, કયું દળ કહેવાય છે? તો ભારતનું સૌથી જૂનામાં જૂનું અર્ધ સૈનિક દળ કહેવાય છે. તેની સ્થાપના ક્યારે થયેલી છે? તો 1835 ની અંદર બ્રિટિશ શાસન વખતે તેની સ્થાપના થયેલી છે. બરાબર. બ્રિટિશ શાસન વખતે આસામ રાઇફલને પૂર્વોત્તર ભારતનો પહેરી કહેવાય છે. પૂર્વોત્તર ભારતનો પહેરી આસામ રાઇફલ. મ્યાનમાર અને ચીન દેશની સરહદોની રક્ષા કોણ કરે છે? તો આસામ રાઇફલ કરે છે. હવે મુખ્ય મથક આવેલું છે શિલોંગ, મેઘાલયની અંદર. આસામ નામ સાંભળી અને આસામ રાઇફલનું મથક પરીક્ષામાં પૂછાય તો આસામ ટીક નથી કરવાનું. આસામ રાઇફલનું મુખ્ય મથક આવેલું છે કઈ જગ્યાએ? મેઘાલય, શિલોંગની અંદર તેનું મુખ્ય મથક આવેલ છે. ચલો, ચીફ પેરા મિલિટરી ફોર્સ ને પૂરેપૂરી રીતે મગજની અંદર ફિટ કરી દેજો. ચલો, DG, ડાયરેક્ટર જનરલ સશસ્ત્ર સીમા બલ એટલે કે SSB કોણ છે? દલજીતસિંહ ચૌધરી. ચલો, DG બોર્ડર ઓફ સિક્યોરિટી ફોર્સ કોણ છે? BSF નીતિન અગ્રવાલ. DG ડાયરેક્ટર જનરલ સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ કોણ છે? અનીશ દયાલ સિંહ. ચલો, DG સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યોરિટી ફોર્સ કોણ છે? નીના સિંહ. DG ડાયરેક્ટર જનરલ નેશનલ સિક્યોરિટી ગાર્ડ NSG નલિન પ્રભાત. DG ડાયરેક્ટર જનરલ ઓફ સ્પેશિયલ પ્રોટેક્શન ગ્રુપ SPG આલોક શર્મા. ડાયરેક્ટર જનરલ ઇન્ડો તિબેટિયન બોર્ડર પોલીસ ITBP કોણ છે? રાહુલ રસગોત્રા. ડાયરેક્ટર જનરલ નેશનલ કેડેટ કોપ્સ NCC કોણ છે? ગુરબીલ પાલ સિંહ. ડાયરેક્ટર જનરલ ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ ICG કોણ છે? રાકેશ પાલ. ડાયરેક્ટર જનરલ નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ NDRF કોણ છે? પિયુષ ગોયલ. લાસ્ટમાં DG રેલવે પ્રોટેક્શન ફોર્સ RPF કોણ છે? મનોજ યાદવ. તો આ એક જ લાઇનની અંદર તમને આ 2024ની નિયુક્તિ મેં આપી દીધી છે. બરાબર, એક જ લાઇનની અંદર આ 2024ની નિયુક્તિ આપી દીધી છે. સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો. કયું રાજ્ય જંતુનાશક દવાઓના ઉપયોગ કરવામાં પ્રથમ નંબરે છે? જંતુનાશક દવાઓ. તો કરેક્ટ આન્સર છે UP. તો એગ્રીકલ્ચર મિનિસ્ટર શિવરાજસિંહ ચૌહાણ છે નવા, હવે કેબિનેટ મિનિસ્ટર. તેમના દ્વારા રાજ્યસભામાં પેસ્ટિસાઇડનો ઉપયોગ સંબંધિત એક રિપોર્ટ આપવામાં આવ્યો. આ રિપોર્ટમાં ઉત્તર પ્રદેશ રાજ્ય જંતુનાશક દવાઓના ઉપયોગમાં પ્રથમ નંબરે છે, બીજા નંબરે મહારાષ્ટ્ર અને ત્રીજા નંબરે પંજાબ છે. બરાબર. જંતુનાશક જે દવાઓ જે છે પેસ્ટિસાઇડ તેના ઉપયોગમાં કોણ પહેલા નંબરે છે? તો UP. આગળનો પોઈન્ટ, હાલમાં બોહાઈ ખાડી ને યુનેસ્કો વિશ્વ ધરોહર બોહાઈ ખાડી સામેલ કરવામાં આવી આ કયા સાગરમાં આવેલ છે? ભાઈ, એક તો આપણું મોઈદામ જે છે, મોઈદામ. બરાબર. આસામની અંદર મોઈદામ આવેલું છે. અહોમ વંશ જે છે, અહોમ વંશ કયો વંશ છે ભાઈ? તો અહોમ જે વંશ જે છે તેની અંદર ગુફા પણ કહી શકો અને તેનું શું કહેવાય કે તેના રોકટક ખડકો પણ કહી શકો. આ આસામની અંદર આવેલ છે, જેને 2024ની અંદર યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરવામાં આવી.
પણ અહીંયા 2024ની હાલમાં બોહાઈ ખાડી, તો આ કઈ જગ્યાએ આવેલી છે? તો યલ્લો સાગરની અંદર આવેલ છે બોહાઈની ખાડી. તો ચીન દેશમાં આવેલ યલ્લો સાગરમાં પ્રવાસી પક્ષી અભયારણ્ય વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરવામાં આવેલી છે. આ સાગર પેસિફિક ઓશનમાં આવેલ છે. ભાઈ યલ્લો સાગર તો પેસિફિક ઓશનની અંદર આ પડે છે, બરાબર? તો યાદ રાખજો, બોહાઈ ખાડી ચીન દેશની અંદર જે ચીનનું ગણાય છે, બરાબર, પક્ષી અભયારણ્ય. ચલો, ભારતનું પ્રથમ જમીનની અંદર સંગ્રહાલય કોના મકબરામાં ખોલવામાં આવશે? ભાઈ મકબરા પરીક્ષાની અંદર પૂછાય છે, અને આ આપણો કરેક્ટ આન્સર આવશે. હુમાયુના મકબરાની નીચે એક સંગ્રહાલય બનાવવામાં આવી રહ્યું છે. હુમાયુનો જે મકબરો જે આવેલો છે દિલ્હીની અંદર, તેની નીચે સંગ્રહાલય બનાવવામાં આવી રહ્યું છે. ચલો, પ્રસિદ્ધ મકબરા કયા કયા કઈ જગ્યાએ છે? બાબરનો આવેલો છે કાબુલ અફઘાનિસ્તાનમાં, હુમાયુનો જે છે અત્યારે વાત થઈ રહી છે દિલ્હીમાં છે, અકબરનો સિકંદરા આગ્રાની અંદર છે, જહાંગીરનો ક્યાં આવેલો છે? તો લાહોર પાકિસ્તાનની અંદર, શાહજહાંનો આવેલો છે આગ્રાની અંદર, ઔરંગઝેબનો આવેલો છે દોલતાબાદ મહારાષ્ટ્રની અંદર, શેરશાહનો આવેલો છે શારારામ બિહારની અંદર, અને બીજું જે બાવરા જે છે, બીજું બાવરા દેખાતા નથી ઉપર લઈએ, તો બીજું બાવરા આવેલા છે ચંદેરી મધ્યપ્રદેશની અંદર. કઈ જગ્યાએ? બીજું બાવરા ચંદેરી મધ્યપ્રદેશની અંદર આવેલ છે. આ મકબરા પણ છે, અહીંયા નોંધ કરી લેજો. ક્લિયર? તો ભારતનું પ્રથમ જમીનની નીચે સંગ્રહાલય કઈ જગ્યાએ? તો હુમાયુનો મકબરો જે દિલ્હીનો આવેલ, દિલ્હીમાં આવેલ છે, તેની નીચે સંગ્રહાલય બનાવવામાં આવી રહ્યું છે. આગળનો પોઈન્ટ છે કે એક જ ઓલિમ્પિકમાં બે મેડલ જીતનાર, કન્ફ્યુઝન પોઈન્ટને સમજો, પરીક્ષાની અંદર એક માર્ક્સ ના જાય આપણો, કે એક જ ઓલિમ્પિકમાં બે મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા કોણ છે? તો કરેક્ટ આન્સર આવશે મનુ ભાકર, બરાબર. મનુ ભાકર આ એક શૂટર છે, તેમનો સંબંધ છે શૂટિંગ સાથે. તો મનુ ભાકર પેરિસ ઓલિમ્પિક 2024માં બે મેડલ જીતનાર પ્રથમ મહિલા બન્યા છે. પીવી સિંધુ એ બે ઓલિમ્પિકમાં બે મેડલ જીતેલા છે. પીવી સિંધુ પણ બે મેડલ જીતેલા છે, પણ તેઓ અલગ અલગ મેડલ, એક રિયો ઓલિમ્પિકમાં અને એક ટોક્યો ઓલિમ્પિકમાં, બે અલગ અલગ ઓલિમ્પિકની અંદર જીતેલા છે, બરાબર, યાદ રાખજો. પણ અહીંયા જુઓ, કર્ણમ મલ્લેશ્વરી ઓલિમ્પિકમાં મેડલ જીતનાર પ્રથમ ભારતીય મહિલા છે. સાયના નેહવાલ તો ઓલિમ્પિકમાં મેડલ જીતનાર ભારતની પ્રથમ મહિલા બેડમિન્ટન ખેલાડી છે, અને સ્વતંત્રતા પછી ઓલિમ્પિકમાં પ્રથમ ભારતીય વ્યક્તિગત મેડલ જીતનાર કેડી જાદવ છે. કોણ છે? કેડી જાદવ. પણ પોઈન્ટ યાદ રાખવાનો કે જે આપણા મનુ ભાકર જે છે, આપણા જે મનુ ભાકર જે છે, તે એક જ ઓલિમ્પિકની અંદર બે મેડલ જીતીને રેકોર્ડ સ્થાપિત કરી દીધો છે. કોઈ પણ ભારતીય એક જ ઓલિમ્પિકમાં બે મેડલ જીત્યા નથી. આગળનો પોઈન્ટ, મનુ ભાકરે પેરિસ ઓલિમ્પિકમાં બે મેડલ જીતીને ઇતિહાસ રચ્યો. એક જ ઓલિમ્પિકમાં બે મેડલ જીતનારી પ્રથમ ભારતીય મહિલા. નોર્મન પ્રિન્ચેડ, ભાઈ નામ યાદ રાખજો, નોર્મન પ્રિન્ચેડ 1900ની ગેમ્સમાં બે સિલ્વર મેડલ જીત્યા હતા, તેઓ ભારતીય હતા. સમજો આખો મુદ્દો, સમજાવું છું. તેમણે અગાઉની મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ વ્યક્તિગત ઇવેન્ટમાં બ્રોન્ઝ જીત્યો હતો, અને ઓલિમ્પિકમાં બે મેડલ જીતનારી સ્વતંત્ર ભારતની પ્રથમ એથ્લીટ તેઓ બની ગયા છે. સ્વતંત્ર ભારતના બે મેડલ જીતનાર પ્રથમ એથ્લીટ છે. પણ આ પહેલા પણ એક ભારતીય છે જે એક જ ઓલિમ્પિકની અંદર બે મેડલ જીતેલા છે. જુઓ, 1900ની ગેમ્સમાં ભારતે એથ્લેટિક્સમાં બે સિલ્વર મેડલ જીત્યા હતા. કઈ રીતે? તો 1900ની અંદર આયોજિત ઓલિમ્પિકમાં ભારતે પ્રથમ વખત મેડલ જીત્યા હતા. 1900માં આયોજિત ઓલિમ્પિક ભારતે રમતગમત મહાકુંભમાં ભાગ લીધો હતો. ભારતે તેની પ્રથમ ઓલિમ્પિકમાં બે મેડલ જીત્યા. આ બંને મેડલ ભારતને નોર્મન પ્રિચાર્ડ નામના વ્યક્તિ હતા, નોર્મન પ્રિચાર્ડ નામના વ્યક્તિ હતા, તેમણે અપાવ્યા હતા. નોંધનીય એ છે કે નોર્મન પ્રિચર્ડ બ્રિટિશ ભારતીય હતા. ભારતીય તો હતા જ ભાઈ, પણ બ્રિટિશ ભારતીય હતા, બ્રિટિશ ભારતીય હતા. તેમનો જન્મ 23 જૂન 1877ના રોજ કલકત્તાની અંદર થયેલો છે. એવા બ્રિટિશના હતા, જન્મ તો તેમનો ભારતમાં જ થયેલો છે, એટલે ગણાય તો ભારતીય જ. તેમણે 200 મીટર રેસ અને 200 મીટર હર્ડલ્સમાં સિલ્વર મેડલ જીત્યો હતો. આ એક જ ઓલિમ્પિકની અંદર તેઓ પણ બે મેડલ જીત્યા હતા. પણ સ્વતંત્ર ભારતની પ્રથમ મહિલા કોણ છે? સ્વતંત્ર ભારતની પ્રથમ મહિલા તો મનુ ભાકર છે, એકમાત્ર, કે જેઓ એક જ ઓલિમ્પિકની અંદર બે મેડલ જીતીને આવ્યા છે. ચલો, સુપર હિટ પોઈન્ટ છે, સુપર હિટ પોઈન્ટ, પરીક્ષા લક્ષી સુપર હિટ કલેક્શન છે આપણું, બરાબર, પરીક્ષા લક્ષી. તો જુઓ, લખેલું છે કે ઇંગ્લિશ ચેનલને સફળતાપૂર્વક પાર કરનાર દુનિયાના સૌથી ઓછી ઉંમરના પેરા સ્વિમર કોણ બન્યા? તો ભાઈ આ આપણા ભારતીય છે, અને તેમનું નામ છે જીયા રાય. શું નામ છે તેમનું? જીયા રાય.
તો ઇંગ્લિશ ચેનલને સફળતાપૂર્વક પાર કરનારી સૌથી નાની ઉંમરના પેરા સ્વિમર બન્યા છે જિયા રાય. 17 કલાક અને 25 મિનિટની અંદર તેમણે નવો કીર્તિમાન સ્થાપિત કરી દીધો. જિયા રાયના નામ ઉપર ભારત અને શ્રીલંકા અને અલગ કરનાર પાક જલડ મરુ મધ્યને પાર કરનાર સૌથી ઓછી ઉંમરના તૈરાક પણ તેઓ બન્યા હતા. પાક જલડ મરુ મધ્યને પણ તેમણે પાર કરેલો છે. હવે 2022માં પ્રધાનમંત્રી રાષ્ટ્રીય બાળ પુરસ્કાર તેમણે મળેલો છે જિયા રાયને. ઇંગ્લિશ ચેનલ એટલે કે એટલાન્ટિક મહાસાગરની એક બ્રાન્ચ છે જે દક્ષિણ ઇંગ્લેન્ડને ઉત્તરી ફ્રાન્સથી અલગ કરે છે. આ ઇંગ્લિશ ચેનલ, ઇંગ્લિશ ચેનલ તરીને પાર કરનાર પહેલા ભારતીય મિહિર સેન હતા ભાઈ. ક્યારે? 1958માં. ઇંગ્લિશ ચેનલ પાર કરનાર પ્રથમ ભારતીય મહિલા આરતી શાહ. તો યાદ રાખજો, ઇંગ્લિશ ચેનલને સફળતાપૂર્વક પાર કરનાર સૌથી ઓછી ઉંમરના ભારતીય પેરા સ્વિમર બન્યા છે જિયા રાય. કોણ બન્યા છે? જિયા રાય. આગળનો પોઈન્ટ કે ટાઈમ મેગેઝિન દ્વારા વિશ્વના સૌથી મહાનતમ સ્થળોની સૂચિમાં વિશ્વની મહાનતમ સ્થળોની સૂચિમાં ભારતના કેટલા સ્થળને સામેલ કર્યા છે ટાઈમ મેગેઝિને? તો આ કર્યા છે 3 સ્થળ. કેટલા? 3. કયા કયા? તો ટાઈમ મેગેઝિન દ્વારા 2024ના વિશ્વના સૌથી મહાનતમ સ્થળોની સૂચિમાં ભારત દેશના 3 સ્થળને સામેલ કર્યા. એક તો છે કે હિમાચલ પ્રદેશમાં નાર બુટિક હોટલ છે. કઈ હોટલ છે? નાર બુટિક હોટલ. બીજું છે હૈદરાબાદમાં મનમ ચોકલેટ ફેક્ટરી છે અને મુંબઈમાં મ્યુઝિયમ ઓફ સોલ્યુશન છે. આ 3 વસ્તુને ટાઈમ મેગેઝિને ફ્રન્ટ પેજ આપશું કહેવાય કે તેને વિશ્વની સૌથી મહાનતમ સ્થળની સૂચિની અંદર સામેલ કર્યા છે. ટાઈમ મેગેઝિને આલિયા ભટ્ટ અને સાક્ષી મલિકને 2024ના 100 સૌથી પ્રતિભાશાળી લોકોની સૂચિમાં સામેલ કર્યા છે. આલિયા ભટ્ટ અને સાક્ષી મલિક. ત્યાર પછી રિલાયન્સ અને ટાટાને ટાઈમ્સ પત્રિકાની વિશ્વની સૌથી પ્રભાવશાળી કંપનીઓની સૂચિમાં સામેલ કરવામાં આવેલ છે. અને લાસ્ટ ટાઈમ મેગેઝિન પર્સન ઓફ ધ ઇયર 2023 ટેલર શિફ્ટ બન્યા છે. ક્લિયર છે આખો મુદ્દો? ટાઈમ મેગેઝિન. ચલો અહીંયા વિદ્યાર્થી મિત્રો, આપણું કરંટ અફેર્સ પૂરું થાય છે. વિડીયોની માહિતી ગમી તો લાઈક કોમેન્ટ કરજો. થેન્ક યુ વેરી મચ.